રવિવારે ઉત્તરાખંડમાં યાત્રાળુઓની બસ ખીણમાં ખાબકતા 26થી વધુ યાત્રાળુઓના મોત નિપજ્યા છે તો મધ્યપ્રદેશના પન્નાની બસ ઉત્તરકાશીમાં આવેલા યમુનોત્રી તરફ જઈ રહી હતી ત્યારે યમુનોત્રી નેશનલ હાઈવે પર દામટા પાસે બસ ખીણમાં ખાબકી હતી બસમાં કુલ 30 લોકો હોવાનું જાણવા મળ્યું છે જેમાંથી 26થી વધુ યાત્રાળુઓના મૃત્યુ થયા છે ઘટનાની ખબર મળતા સ્થાનિક તંત્ર અને ગામ લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું હતું પોલીસ અને એસડીઆરએફની ટીમોએ પણ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી સમગ્ર ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે આ તરફ મધ્યપ્રદેશ સરકારે મૃતકો પાછળ 5-5 લાખની સહાયની જાહેરાત પણ કરી છે